જનરલ સિટી સહિત જિલ્લામાં અનેક ગુનામાં સંડોવાયેલો ચીખલીગર ગેંગનો જનરલ સિંઘ ઝડપાયો. પોલીસ પર હુમલો કર્યો હતો. સુરત શહેર અને જિલ્લામાં ચીખલીગર ગેંગને ખૂબ જ આતંક જોવા મળે છે. પોલીસને ચોક્કસ માહિતી ન મળે ત્યાં સુધી તે હાથે લાગતા નથી. અનેક વખત પોલીસને પણ ચકમો આપીને ફરાર થઈ જવામાં સફળ થાય છે. 2014 નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી અંગે બાતમી મળતા ડિડોલી ભેસાન ચાર રસ્તા પાસે પેટ્રોલિંગ દરમિયાન ચીખલીગર ગેંગના મુખ્ય સૂત્રધાર રાજબીર ઉર્ફે જનરલ સિંઘ ઝડપાઈ ગયો હતો. આ ચીખલીગર ગેંગનો મુખ્ય સૂત્રધાર મિલકત અને શરીર સંબંધી 26 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે. સુરત શહેરમાં અને જિલ્લામાં તેનો ખૂબ જ મોટો આતંક જોવા મળ્યો હતો. મોડ્સ ઓપરેન્ડી ખૂબ જ અલગ પ્રકારની હતી. ચીખલીગર ગેંગના મુખ્ય સૂત્રધાર જનરલ સિંઘની મોડ્સ ઓપરેન્ડી ખૂબ જ અલગ પ્રકારની હતી. તે શહેર અને જિલ્લાની અંદરથી કાર ચોરી કરતો હતો અને તે જ વાહનોનો ઉપયોગ કરી ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો. તે વાહન ચોરી, ખૂની કોશિશ વગેરે અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. આરોપીના ભાઈ અને સસરાની પણ સંડોવણી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકી જણાવ્યું હતું કે પીસીબીના પીઆઈને મળેલી માહિતી મુજબ વોચ ગોઠવીને ચીખલીગર ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે, જેની પૂછપરછ કરતા તેને અત્યાર સુધીમાં 26 ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. હજુ પણ તપાસમાં બીજા કોઈ ગુના કરેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. રાજબીર સિંઘના ભાઈ નાનકસિંઘ અને સસરા ઘુઘરુસિંઘ પણ જોડવાયેલા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરીને પણ આરોપી ફરાર થઈ ગયા હતા. સુરત શહેર અને નવસારી જિલ્લામાં પણ અનેક જગ્યા પર ચીખલીગર ગેંગના મુખ્ય સૂત્રધારે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. રિપોર્ટિંગ ન્યૂઝ અર્ચના સરોદે સાથે સુનિલ પાટીલ, સ્પીડ ન્યૂઝ 17, સુરત. અમારા સુરત શહેરના પીસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ ભાટિયા અને એમની ટીમને ચીખલીગર ગેંગના મુખ્ય સૂત્રધાર રાજબીર સિંઘ ઉર્ફે જનરલ સિંઘ ને પકડી પાડવામાં સફળતા મળી છે. આજે રાજબીર સિંઘ જે છે એ એક તો મુખ્ય સૂત્રધાર તો છે જ, પણ એની સાથે સાથે એનો ભાઈ નાનકસિંઘ અને એના સસરા ઘુંઘરુસિંઘ આ લોકો ભેગા મળી અને સુરત સિટી, સુરત ગ્રામ્યના કડોદરા, કામરેજ, નવસારી વગેરે અનેક જગ્યાએ એમણે ઘરફોડના, વાહન ચોરીના, મિલકત સંબંધી, શરીર સંબંધી ગુના આચરેલા છે. આ ઉપરાંત આ જે રાજબીર સિંઘ છે એ આગળ ડીસીબી પોસ્ટેના માણસો ઉપર હુમલો કરી અને ભાગી ગયેલો હતો. ખૂનની કોશિશના ગુનામાં પણ વોન્ટેડ હતો. ઘણા લાંબા સમયથી આ આરોપી વોન્ટેડ હતો, જેને ચોક્કસ બાતમીના આધારે પીસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ અને એમના સ્ટાફે પકડી પાડ્યો છે. અત્યારે એની વિરુદ્ધના 26 ગુનામાં એ વોન્ટેડ હતો. હજી પણ અમે એની પૂછપરછ કરી અને બીજા ગુનાઓમાં એનું ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ તે શોધીશું. આ જે ચીખલીગર ગેંગ છે એની એમઓ એવા પ્રકારની છે કે આ લોકો ફોર વ્હીલરને ચોરતા, એટલે કે પિકઅપ છે કે એવી ગાડીઓને ચોરી અને ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. અને આ લોકો એટલા બધા શાતિર દિમાગના હોય છે કે જલ્દીથી ચોક્કસ બાતમી સિવાય પોલીસના હાથમાં આવી શકે તેમ ન હતા, અને આ ટીમને પકડવામાં પોલીસને સફળતા હાથ મળી. જી, આ આગળ ડીસીબી પોસ્ટેના માણસો ઉપર હુમલો કરેલો હતો, અસોલ્ટ કરવાની કોશિશ કરેલી, તે વખતે ફરાર થઈ ગયેલો હતો, જેથી સઘન પ્રયત્નો કરી તેને પકડી પાડવામાં આવ્યો છે.